સુરત પોલીસનો ફૂડ પેટ્રોલિંગ યથાવત છે ત્યારે રાંધેર પોલીસે રાત્રે દરમિયાન ફૂડ પેટ્રોલિંગ કરી ગુનેગારોને કડક સંદેશ આપી રહ્યા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. 2024 લોકસભા ચૂંટણીને લઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એલર્ટ ઉપર જોવા મળી રહ્યું છે. 7 મેના રોજ ચૂંટણી થનાર છે અને ચૂંટણીના માહોલમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રક્રિયા યોજાય તે માટે રાંધેર પોલીસે રાત્રે દરમિયાન ફૂડ પેટ્રોલિંગ કરી પોલીસ ગુનેગારોને કડક સંદેશ આપવામાં આવી રહી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ફૂડ પેટ્રોલિંગ દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાથે 55-60 પોલીસ જવાનો, મહિલા પોલીસ અને ડીએસપી એસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અત્યારે 7 તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારા 1600થી વધુ જે બૂથો ઉપર જે ચુનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જો આપણા બંદોબસ્ત પૂર્ણ થાય, લોકો જો આપણા મત જો બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો 2 અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવર જો લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે, જેના ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંધેર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે જેમાં જેટલા બી શહેરના પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે. અને અત્યારે અમે લોકો લગભગ જો 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે, એના ચેકિંગ કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર, ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય, આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે. સાથોસાથ જો હિસ્ટ્રી શીટરો અને તળી પારવાલા અને MCR કાર્ડવાલા ટપોરીઓ આ બધાના ઉપર જો અટકાયતી પગલાઓની બી કામગીરી ચાલુ છે. 30 જેટલા લોકો એવું આપણેના તળી પારવાલા મળી આવેલા છે, આપણે ઘરમાંથી જો તળી પાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો. અને સાથોસાથ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે. 70 જેટલા લોકો પાસા થયા છે. અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખ્ખા તત્વો છે, જેટલા એન્ટી સોશિયલ તત્વો છે જો પ્રજાને જાણે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે. આ બધી કાર્યવાહી કાયમી માટે છે અને આ પ્રકાર જો લોકોને એક સેફટી ફીલ થાય, સાથોસાથ જો આ લુખ્ખા તત્વો છે એના બી સબક જો પોલીસ શીખાડે, આ દિશામાં અમે લોકો આવનાર દિવસો બી સખત અને સતત કાર્યવાહી અમે લોકો ચાલુ રાખવાના છીએ.